ઉપલેટામાં નગરપાલિકા દ્વારા રવિવારે 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી અને ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને બાદમાં દેશભક્તિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પૂર્વે સૈનિકો, રમતગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ લોકો અને આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકાના હોદ્દેદારો, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો નગરપાલિકાની સાથે સાથે ઉપલેટામાં ઝીકરિયા ચોકમાં 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ વખત ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. 26મી જાન્યુઆરીના રોજ અનેક જગ્યાએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે ઉપલેટાના ઝીકરિયા ચોક વિસ્તારમાં શિવમ ગ્રુપ દ્વારા ભારત માતાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો તેમજ લોકો દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને કોમી એકતા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. ઉપલેટા નગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરીના અંતર્ગત આજે ઉપલેટા મુકામે વિવિધલક્ષી વિનિમંદિરના હાઈસ્કૂલના પંટણગનમાં એક ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ ધ્વજવંદનના કાર્યક્રમની અંદર ઉપલેટા નગરપાલિકા દ્વારા 2 પૂર્વ સૈનિકોનું સન્માન તથા અમારા પ્રોફેસર મોરી સાહેબ નિવૃત્ત થતા એજ એ સામાજિક ક્ષેત્રે તથા વૃક્ષ પ્રેમી અને વૃક્ષો બહુ વાવવામાં જેણે નગરજનોને સાથ સહકાર આપ્યો છે એનું એક સન્માન કરવામાં આવેલું હતું તથા શિક્ષણ ક્ષેત્રે તથા રમતગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ ઉતરણીય થયા છે એનો આ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. નમસ્કાર. વંદે માતરમ. ભારતના 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શિવમ ગ્રુપ ઝીકરિયા ચોક ઉપલેટા આયોજિત ભારત માતા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે. આ પ્રેરણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી આ યુવાનોમાં આવી છે. આ યુવાનો દ્વારા આ ઝીકરિયા ચોકની અંદરમાં માનવ સેવાના અનેકવિધ કાર્યક્રમો થાય છે. ગણેશ સ્થાપના હોય, હોલિકા ઉત્સવ હોય, હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય, આ યુવાનો આ ચોકની અંદર સતત ભાવના અને એકતા જાળવવાના શુભ હેતુથી આવા ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમ કરે છે. એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શિવમ ગ્રુપ આયોજિત આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. વિસ્તારમાં જતા તમામ લોકોએ સાથ અને સહકાર આપી અને ભારત માતાનું પૂજન કરીએ છીએ. સૌ સાથે મળીને ભારતની એકતા જળવાઈ રહીએ એવું શિવમ ગ્રુપનું ઈચ્છા છે, એવી શિવમ ગ્રુપનું હાર્દિક આમંત્રણ છે. અસ્તુ. ભારત માતા કી જય.